નમસ્કાર હું જીરલ પટેલ આ રાત્રે એક વાગે ઘરે આવીને જસ્ટ બેઠો શહેરની પરિસ્થિતિ થોડી નાજુક છે પેશન્ટોની સંખ્યા દિન બદિન વધતી જાય છે બે કલાક જેટલી મહેનત પછી એક ઓક્સિજનવાળો બેડ આપણે શોધી શક્યા પ્રશાસને ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે ઓક્સિજનની સંખ્યા વધારી દીધી છે ઇન્જેક્શનની સંખ્યા પણ વધારી દીધી છે પરંતુ ખાનગી હોસ્પિટલોમાં જેટલી જગ્યા છે હોસ્પિટલોમાં તેના કરતાં પેશન્ટોની સંખ્યા વધારે છે એના કારણે બેડ અવેલેબલ નથી મારું સર્વને નમ્ર વિનંતી તમે ગવર્મેન્ટની ગાઈડલાઈન એકસો આઠ પર કોલ કરો એકસો આઠ તાત્કાલિક દસ પંદર મિનિટમાં તમને જ્યાં હશે ત્યાંથી પિકઅપ કરીને સિવિલ હોસ્પિટલમાં ખસેડશે સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની પૂરતા પ્રમાણમાં સગવડતા છે સિવિલ હોસ્પિટલમાં તમે જશો તમને તરત જ તમારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે ખાનગી હોસ્પિટલમાં બહુ સારું કામ કરી રહી છે પરંતુ મને એવું લાગી રહ્યું છે કે દરેકે દરેક ખાનગી હોસ્પિટલમાં જે પર્સનલી વિઝિટ કરી ડોક્ટરો પ્રશાસન મેનેજમેન્ટ પુષ્કળ મહેનત કરે છે પુષ્કળ તાણમાં છે થાકેલા છે આપણાથી નથી જોઈ શકાય આપણને એવું લાગે છે કે આ લોકો બિચારા પંદર પંદર કલાક કામ કરે છે ખૂબ જ મહેનત કરે છે પરિસ્થિતિ ગંભીર છે આપણે સશક્ત રહીએ સુરક્ષિત રહીએ જેમ બને તેમ એક પાંચ પાંચ ટુકડીની વોલન્ટિયરની ટીમ બનાવીએ નવસારી સિટીને નવસારી જિલ્લાને મેં તો નમ્ર વિનંતી કરું કે આપણા અંદર જેટલી પણ કોવિડ સેન્ટર હોસ્પિટલો છે તેમાં પાંચ પાંચની ટુકડી બનાવીને આપણે દરેકે દરેક હોસ્પિટલ પર વોલન્ટિયર કામ કરીએ હોસ્પિટલ પર જ આપણે ચોવીસ કલાક કરીએ ઓનલી પાંચ પાંચની ટુકડી બનાવીએ સભ્યોની અને ત્યાં જે પણ પરિસ્થિતિ ચાહે હોસ્પિટલને કંઈ તકલીફ છે હોસ્પિટલને ઓક્સિજન જોઈતું છે હોસ્પિટલને કોઈ સેવા જોઈતી છે હોસ્પિટલને કોઈ બીજું કામ જોઈતું છે પેશન્ટને કંઈ સેવા જોઈતી છે આ રીતે આપણે સેવા કરીએ તો કદાચ મને એવું લાગે કે આપણે નવસારીની જનતાને મહદઅંશે સારી રીતે બચાવી શકશું પરિસ્થિતિ નાજુક છે ગભરાવાની જરૂરત નથી પ્રશાસન પુષ્કળ પ્રમાણમાં મહેનત કરી રહ્યું છે આજે પણ ઓક્સિજનનો બહુ સારો જથ્થો આવી ગયો છે વેન્ટિલેટર પણ ઘણા ખરા આવી ગયા છે હજુ એક બે દિવસમાં ઘણી બધી પરિસ્થિતિનો સુધારો આવશે આપણે માનીએ છીએ કે પેશન્ટોની સંખ્યા વધારે છે એના કારણે તકલીફ જરાક ઊભી થઈ છે પણ આપણે બધાએ જ આપણે ભેગા થઈને કામ કરવા પડશે અને ફરીથી તમને નમ્ર વિનંતી કરું પાંચ પાંચની ટુકડી બનાવશું આપણે અને સિટીની દરેકે દરેક કોવિડ હોસ્પિટલોમાં આપણે વોલન્ટિયર તરીકે કામ કરશું વર્ક કરશું આપણે જીતી જશું નંબર બે પર જે લોકો પ્લાઝમા ડોનેટ કરવા માગે છે મેં એવું સાંભળ્યું છે મને બહુ નોલેજ નથી કે જે કોવિડ પેશન્ટ હતા અને એ લોકો રવર થઈ ગયા તે લોકો પ્લાઝ્માનું ડોનેશન કરી શકે છે તો જે લોકો તો મહેરબાની કરીને એક બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન ટૂંક સમયમાં કરીએ તેમાં તમે જેટલા પણ છે તે બધા પ્લાઝમા ડોનેટ કરો કે બિકોઝ પ્લાઝમાની પણ પુષ્કળ માંગો ઊભી થયેલી છે જેટલી ઓક્સિજનની માંગો છે તેટલી પ્લાઝમાની માંગો ઊભી થયેલી છે તો સમાજના ઘણી બધી સેવાકીય સંસ્થાઓ બહુ જ સારું કામ કરે છે યુવા વર્ગો બહુ જ સારું કામ કરે છે બધાય પોતાનું સંગઠન બનાવ્યું છે મારું ખાલી નમ્ર વિનંતી દરેક સંગઠને દવા દરેક યુવા વર્ગને કે ભેગા થઈને પાંચ પાંચની વોલન્ટિયર ટીમ બનાવીએ અને આ વોલન્ટિયર ટીમ દરેકે દરેક હોસ્પિટલમાં જો આપણે બેસી જશું તો હોસ્પિટલ હોસ્પિટલનું પ્રશાસન પેશન્ટ પેશન્ટના રિલેટિવ આ બધાને આપણે યોગ્ય રીતે વિશ્વાસ અપાવી શકશું એ લોકોને એ લોકોને હોપ ઊભા કરી શકશું અત્યારે નેગેટિવ વાત કરવા કરતાં જો આપણે પેશન્ટ અને હોસ્પિટલોના મેનેજમેન્ટનો ડોક્ટરનો જુસ્સો વધારશું આપણે એ લોકોને હોપ આપશું આપણે એ લોકોને પોઝિટિવિટી લાવશું તો હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ આ કોવિડના મહાકાળમાંથી આપણે નીકળી શકશું દૂર થઈ શકશું આના સાથે વિરમું છું અને ફરીથી તમને નમ્ર વિનંતી પેનિક થવાની જરૂરત નથી સમય ખરાબ નીકળતો છે અડધે આવી ગયેલા છે પચાસ ટકા પચાસ ટકા રસ્તો પાર કરી દીધા પચાસ ટકા જ બાકી છે થોડુંક દુઃખ સહન કરીને પ્લસ માઇનસ કરીને એકબીજાનો હાથ પકડીને ખેંચી તાણીને બી આપણે પહોંચી જઈશું આપણી મંજલ સુધી અને ફરીથી આપણે સશક્ત જીવન જીવશું જય હિન્દ જય ભારત થેન્ક યુ આવજો